न्यूज नेशन आनंद सत्य ની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। વાસદ બગોદરા હાઈવેનું કામ 12 વર્ષથી ખોરંભે ચડ્યું છે, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી તેમજ અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે। તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી જેટલા સ્થળની મુલાકાત લેવાના હતા તેટલું જ કામ માર્ગ મકાન વિભાગે રાતોરાત પૂરું કરી નાખીને બાકી રહેલા કામોને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો। નીતિન પટેલની મુલાકાત પહેલાં વાસદ તારાપુર માર્ગનું કામ રાતોરાત પૂરું કરાયું હતું। નાયબ મુખ્યમંત્રીના આગમનથી આ માર્ગનું કામ ફરીથી પાટા પર આવે તેવી આશાઓ વ્યક્ત થઈ રહી છે। વર્ષ 2008માં 1100 કરોડના અંદાજિત ખર્ચે મંજૂર કરાયેલા આ યોજનાને કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દેતા સમગ્ર યોજના ખોરંભે ચડી હતી। તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી વાસદ બગોદરાની હાઈવેને મુલાકાતને લઈને મહત્ત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી। આ માર્ગ પરથી પસાર થનાર પ્રાઇવેટ 2 અને 4 વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં વસૂલાય। રાજ્ય અનેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી ચૂક્યું છે। ગુજરાતના વેપાર ઉદ્યોગ ધંધા, મેગા ઇન્ડસ્ટ્રી, ગુજરાતના બધા જ પોર્ટ, એના ઉપર સમગ્ર દેશમાંથી દરરોજ હજારો વાહનો જુદા જુદા વિસ્તારમાંથી, એટલે કે મહારાષ્ટ્રમાંથી, રાજસ્થાનમાંથી, મધ્યપ્રદેશમાંથી, સમગ્ર ઉત્તર ભારતમાંથી, આમ જુદા જુદા વિસ્તારોમાંથી, જુદા જુદા રાજ્યોમાંથી દરરોજ હજારો હેવી ટ્રકો, માલવાહક, મોટા કન્ટેનરો સાથેના વાહનો એ ગુજરાતના રસ્તા ઉપર આવે છે। ગુજરાત રાજ્યના બંદરો ઉપર આયાત નિકાસ જે થાય છે એ પણ સમગ્ર દેશમાં સૌથી વધુ ટનેજ, એટલે કે 1,00,000 ટન માલની આયાત નિકાસ એ ગુજરાતના બંદરો દ્વારા થાય છે। આ બંદરો ઉપર જે વાહનો, ભારે ટ્રકો વગેરે આવે એના માટે મજબૂત, સુરક્ષિત અને વ્યાપક નેટવર્ક ધરાવતા રસ્તા બનાવવાનું કામ અમારા માર્ગ મકાન વિભાગે સમગ્ર રાજ્યમાં હાથ ધર્યું છે। આ સિવાય આપણા ગુજરાતી નાગરિકો એ દરરોજ હજારોની સંખ્યામાં ખાનગી વાહનો લઈ, મોટરકારો લઈ, બસીસ લઈ અને મુસાફરી કરે છે। ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્ર બે વિસ્તાર એવા છે કે જ્યાં એકબીજાના વિસ્તારમાં રહેતા લોકો 1,00,000ની સંખ્યામાં છે। સૌરાષ્ટ્રના 1,00,000 નાગરિકો એ સુરતમાં વસવાટ કરે છે અને અમદાવાદ જેવું આપણું મહાનગર જે ગુજરાતના લગભગ મધ્યમાં આવેલું છે, ઉત્તર ગુજરાત જેવો અગત્યનો ઔદ્યોગિક અને વાણિજ્યિક વિસ્તાર એ પણ મહત્ત્વનો છે। ગુજરાતનું આપણું પાટનગર, ગાંધીનગર, ત્યાં આવવા માટે પણ સમગ્ર દેશ અને રાજ્યમાંથી દરરોજ હજારો નાગરિકો વાહનો મારફતે અવર જવર કરે છે। ત્યારે સ્વાભાવિક ગુજરાતની સમૃદ્ધિ, ગુજરાતનો વિકાસ, ગુજરાતના વધતા જતા વેપાર ઉદ્યોગની જરૂરિયાતને સારી રીતે પરિપૂર્ણ કરવા માટે અમારા માર્ગ મકાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ।